વાપી દમણ બોર્ડર ઉપર આવેલી ક્રિએટિવ ગાર્મેન્ટ કંપનીના આજે સવારે કંપનીના કામદારો વેતન મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. વહેલી સવારે કંપનીના 400થી વધુ કામદારોએ વેતનની માંગ સાથે કંપનીના ગેટ ઉપર ઊભા રહીને વિરોધ નોંધાવ્યો હતો. તો કામદારો જણાવ્યા મુજબ તેઓને માત્ર જાન્યુઆરીનો જ પગાર ચૂકવવામાં આવ્યો છે. વાપી દમણ બોર્ડર પર આવેલી ક્રિએટિવ ગાર્મેન્ટ કંપનીમાં આજે સવારે કંપનીના કામદારો વેતન મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. વહેલી સવારે કંપનીના 400થી વધુ કામદારોએ વેતનની માંગ સાથે કંપનીના ગેટ પર ઊભા રહીને વિરોધ નોંધાવ્યો હતો. કામદારોના જણાવ્યા મુજબ તેઓને માત્ર જાન્યુઆરીનો પગાર ચૂકવવામાં આવે છે. હજુ સુધી 3 મહિનાનો પગાર બાકી છે. પગાર માટે જ્યારે પણ કંપની સંચાલકોને ફોન કરવામાં આવે છે ત્યારે આજે આપીશું કાલે આપીશું કહીને તેમને છેલ્લા 2 મહિનાથી ગોળ ગોળ ગુમાવવામાં આવી રહ્યા છે. કામદારોની પગાર માટે માંગ વધતા અંતે કંપનીએ અડધો પગાર આપવાની જાહેરાત કરી હતી. જોકે તે અડધો પગાર પણ આજ સુધી આપવામાં આવ્યો નથી. હાલ લોકડાઉન ચાલી રહ્યું હોય કંપની દ્વારા કામદારોની ઘરે જ રહો અને તમને પૂરો પગાર ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું. બાદમાં સરકારે લોકડાઉનમાં ઢીલ આપતા કંપનીએ કેટલાક કામદારોને ફરી કામ પર બોલાવી લીધા હતા. પણ કંપનીએ આજ સુધી ન તો લોકડાઉનમાં ઘરે બેસેલા કામદારોનો પગાર કર્યો કે ન તો છૂટછાટ મળ્યા બાદ જે કામદારો કામ પર આવ્યા તેનો પગાર કર્યો. આમ પોતાના કાયદા માટે કંપનીએ કામદારોનું શોષણ કરીને સરકારી નિયમોનું સદંતર ઉલ્લંઘન કર્યું હોવાનો કામદારોએ આક્ષેપ મૂક્યો હતો. આજે અહીં જમા થયેલા તમામ કામદારોમાંથી કોઈનો 2 મહિનાનો તો કોઈનો 3 મહિનાનો પગાર હજી પણ બાકી ખાતે બોલી રહ્યો છે. આ સાથે હજી 3 મહિનાનો પગાર હજી ચૂકવવાનો બાકી છે. છતાં કામદારોનું મન રાખવા માટે કંપનીએ એપ્રિલ અને 2 મહિનાનો પગાર એક સાથે આપવાનો લીંબુ પણ કામદારોને આપ્યું હતું. કામદારોના જણાવ્યા મુજબ સંચાલકોએ તેઓને બેઝિક 9,610 રૂપિયા આપવાની વાત કરી હતી. તેમાં પણ કંપની ફરી ગઈ અને 7,500 રૂપિયા આપવાનો નિર્ણય કરાયો. બાકીના 2,110 રૂપિયા કંપનીએ ક્યાં કયા કારણે કાપી લીધા તે વિશે કંઈ પણ જણાવવામાં આવ્યું નથી. બાદમાં કંપની કર્મચારીઓને એક ડાયરી આપીને અને જણાવવામાં આવ્યું કે તમામ કામદારોને પીસ દીઠ પગાર ચૂકવવામાં આવશે. હવે પીસ દીઠ જોવા જઈએ તો પગાર 13,000 થી 14,000 થઈ જાય. પણ કંપનીએ માત્ર 7,500 ચૂકવવાની વાત કરી. એ 7,500 રૂપિયા ચૂકવવાની વાતથી પણ કંપની ફરી ગઈ અને કામદારના ખાતામાં જમા કર્યા માત્ર 947 રૂપિયા. આમ 3 મહિના સુધી ગોરગોર ગુમાવ્યા બાદ કામદારોને મળ્યા માત્ર 947 રૂપિયા. જેથી આજે કામદારો વિફર્યા હતા અને તેઓને પૂરો પગાર ચૂકવવાની માંગ સાથે આખી કંપનીને માથી લીધી હતી. આ કંપનીમાં કામ કરતા મોટાભાગના કામદારો પરપ્રાંતીય હોય અને પગાર સિવાય તેમને બીજી કોઈ અન્યત્ર આવક ન હોય. પગારના અભાવે હાલ તેમનું જીવવું દુષ્કર બની રહ્યું છે. ત્યારે કંપની પગારના નામે માત્ર વાયદા જ કરી રહી છે અને ખાતામાં નજીવી રકમ નાખીને તેઓને પરસેવાની કમાણીનો જાણે મજાક ઉડાવી રહી છે. કેયુ મિસ્ત્રી ZSTV વલસાડ. કોન્ટ્રાક્ટ સે હો મેરે કો અભી ભી ખાલી જાન્યુઆરી કા પૈસા મિલા ઉસકે બાદ મે અભી ભી પૈસા નહી મિલા હે 1 રૂપિયા ભી નહી મિલા હે મેરે કો બોલતા હે ફોન કરું તો બોલતા હે આજ નહી કલ મિલેગા કલ નહી પરસો મિલેગા લેકિન 1 રૂપિયા ભી ભર કે ભી નહી દે રહા હે હમ લોગો કો ના 1 રૂપિયા ભર કે દે રહા હે ઓર જિતના દિન આયા ઉતના દિન કા ભી હમ લોગો કો જિતના બન રહા હે ઉસસે ભી કાટ કે આધા પૈસા દે રહા હે યદિ હમ લોગો કો 10,000 બન રહા હે તો કાટ પીટ કે બોલ રહા હે ઇતના ઇધર કાટા હે ઉધર કાટા હે બોલ કે હમ લોગો કો 2,000 કર કૈસે દે રહા હે વો ભી આજ તક મિલા હી નહી હે 3 મહિના હો ગયા 1 રૂપિયા કિતને મહિને કા પગાર મેરા 3 મહિને કા અભી ભી પગાર નહી મિલા હે 1 રૂપિયા ભી નહી મિલા હે મેરે સાથ મે બહુત લોગ હે સર હમ લોગ કો યહાં પગાર મતલબ બોલા ગયા હે કે માર્ચ એપ્રિલ ઓર માર્ચ ફેબ્રુઆરી એપ્રિલ ઓર મઈ કા ભર કે મિલેગા तो अभी 3 महीने का हम लोग को भर के नहीं मिला, खाली मार्च का मिला है. लेकिन इसमें हम लोग को भर के चाहिए. हम लोग का राशन घर खर्चा पानी सब हम लोग का नहीं हो रहा है. इसमें खाली बोला गया 9,610 रूपया देंगे लेकिन 7,500 रूपया मिला है फिक्स पगार के. मैं क्या बोली, पहले तुम लोग का फिक्स पगार मिलेगा. बाद में हम लोग को बोला गया तुम लोग का डायरी मिलेगा और तुम लोग पीस रेट करेगा. पीस रेट करेगा तो हम लोग का पीस के हिसाब से 13,000-14,000 पगार होना चाहिए. तो हो रहा है 7,500 पगार दिया है. तो बाकी का पगार के लिए क्या बोले? बाकी पगार के लिए कुछ नहीं बोले, सीधा पगार डाल दिया, चुप रह गए. कितने लोग हैं आप? सब बहुत पूरा सारे लोग हैं. अब मैं इतना ही कहना चाहती हूँ सारे वर्कर लोग को पूरा पगार मिलना चाहिए.